તપ ઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર. આપણા કોઈપણ માનવ બંધુને તેની ભૂલોને માટે પસ્તાવો થતા અને ઈશ્વર પિતા પાસે પાછા ફરતા તેને મળતી માફી અને આનંદ સત્કારની ઈર્ષ્યા ન કરતા આપણે એ આનંદોત્સવમાં ભાગીદાર બની નમ્રતા દાખવીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 15મા અધ્યાયના વચનો 1-3 અને 11-32. હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા. આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બડબડાટ કરતા હતા. આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કહ્યું. વળી તેમણે કહ્યું, એક માણસને બે દીકરા હતા. તેમાંના નાનાએ બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી પરવાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈ તેને આપતું નહીં. આખરે તેની આંખ ઉઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે અને અહીં હું ભૂખે મરું છું. લાવને હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું. દોડતાં જઈને ગળે વળગી પડી તેણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલ્દી કરો, સારામાં સારો જબ્ભો કાઢી લાવી એને પહેરાવો. એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો અને આપણો તાજો માજો વાછડો લાવીને વધેરો. આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા. પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો. પાછા વળતાં ઘરની નજીક આવતા નાચગાનના સ્વરો તેને કાને પડ્યા. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે આ બધું શું છે? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો વાછડો વધેર્યો છે, કારણ એમનો દીકરો સાજો સમો પાછો આવી મળ્યો છે. પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો. પણ તેણે બાપને સામો જવાબ આપ્યો, જુઓ, 8-8 વર્ષ હું તમારું વૈતરું કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞા ઉથાપી નથી અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા આપ્યું નથી. પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને માટે તાજો માજો વાછડો વધેરો છો? બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે
તે બધું તારું જ છે, પણ આ તારો ભાઈ મરી ગયો હતો, તે ફરી સજીવન થયો છે. ખોવાઈ ગયો હતો તે ફરી જડ્યો છે, એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ. છઠ્ઠી માર્ચ. ઈસુ પાસે જકાતદારો અને પાપીઓ આવે છે. આ વાસ્તવિકતા પરત્વે ફરોશીઓ અને શાસ્ત્રીઓ સમક્ષ બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ, રાજી થવું અને ઈસુનો જય જયકાર કરવો. બીજો વિકલ્પ, નારાજ થવું અને ઈસુ વિરુદ્ધ બડબડાટ કરવો. ફરોશીઓ અને શાસ્ત્રીઓ મુક્ત છે આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા. તેઓ બીજો વિકલ્પ પસંદ કરે છે. ઈસુને મતે ફરોશીઓ અને શાસ્ત્રીઓની આ ખોટી પસંદગી છે. તેઓને આ સત્યથી સભાન કરવા ઈસુ દ્રષ્ટાંત કથા કહે છે. દ્રષ્ટાંત કથામાં નાના દીકરા સામે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ, મિલકત બાપ પાસે જ રહેવા દઈ, બાપ સાથે રહેવું. બીજો વિકલ્પ, પોતાને ભાગે આવતી મિલકત માગી લઈ બાપથી અલગ થઈ જવું. નાનો દીકરો બીજો વિકલ્પ પસંદ કરે છે. જીવનમાં અગત્યના તબક્કે આપણી સમક્ષ બે વિકલ્પો ખુલે છે. આપણે જે નિર્ણય કરીએ તે નિર્ણય અથવા પસંદગી પર ભાવિ જીવન ઘાટ લે છે. નાના દીકરાનું ભાવિ જીવન પોતે કરેલી પસંદગીને કારણે એવા તો ત્રિભેટે આવી ગયું કે એણે પુનઃ નિર્ણય કરવો પડશે. વળી પાછા બે માર્ગ ખુલે છે. પહેલો માર્ગ, જાગ્યા ત્યાંથી સવાર. ભાન થયું કે બાપથી અળગા રહેવામાં માત્ર આપદા જ છે, તો શા માટે બાપ પાસે પાછા ન વળવું. બીજો માર્ગ, સળ્યા કરવાનું તંગીમાં અને ક મોતે મરવાનું. નાનો દીકરો ભૂતકાળના અનુભવથી શીખી ગયો છે. અનુભવ ઉત્તમ શિક્ષક છે. અનુભવ છે ખોટી પસંદગીનો અથવા નિર્ણયનો, એટલે આ પડે તો નાનો દીકરો સાચો નિર્ણય કરી બાપ પાસે પાછો આવે છે. જીવનમાં પંથ સુધારવા માટે કદી મોડું થતું નથી. જે ઘડીએ ભાન થાય કે આપણે ખોટી પસંદગી કરી હતી, તે જ ઘડીએ એ પસંદગીને સુધારી લેવાની જ. કારણ, દ્રષ્ટાંત કથામાંના બાપ જેમ નાના દીકરાને પુનઃ સ્વીકારવા રાજી છે, તેમ પ્રભુ પણ આપણને પુનઃ સત્કારવા ઝંખતા રહે છે. મોટા દીકરા સમક્ષ પણ બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ, મહેફિલમાં જોડાઈ જવું. બીજો વિકલ્પ, મહેફિલથી અળગા રહેવું. મોટો દીકરો ખોટી પસંદગી કરે છે, એટલે જ બાપ તેને મહેફિલમાં જોડાવવાની સાચી પસંદગી કરવા સમજાવે છે. પ્રભુ આપણને સ્વર્ગની મહેફિલમાં જોડાવા આગ્રહ કરે છે. હું કયો વિકલ્પ પસંદ કરું છું? હવે ઉભો થાઉ, વળો ચલો મુજ પિતા તણા ઘર ભણી. હવે ઉભો થાઉ, વળો ચલો મુજ પિતા તણા ઘર ભણી. મુજ પિતા પછાડા ખાય. અહીં જીવું છું ભૂખ દુઃખ ના, મોત પછાડા ખાય. પિતા ઘરે તો કિંકર ના, થાળ રહે છલકાઈ. ચલો હવે હું પડું ભૂલી જાઉં,
थाड़ी वाट जे काबी वणू पिता ने कहूं पिताजी मुझ बन्यो छू पापी हवे ओ भोथाऊं वणू चलूं मुझ पिता तणा घर भणी तमारो पुत्र हवे पुत्र शब्द तो लाजे गणु मने किंकर अधिक मने ना छाजे हवे ओ भो था वड़ो चलो।